બોલો હિતેશ ભાઈ, કેમ છો? બસ સરસ. તમારી સર્જરી ક્યારે થયેલી? મારે 12મા મહિનામાં. હા, 11-12મા મહિનામાં. ઓકે. અને કેવું લાગે છે તમને? જે તમારે તમે ફીલ કરો છો ત્યારથી સર્જરીથી લઈને અત્યાર સુધીનું બધું તમે કહી શકો છો અમારા વ્યુઅર્સ માટે, કારણ કે ઘણા લોકો આજની તારીખમાં એર ટ્રાન્સપ્લાન્ટથી ડરે છે. ના, એમાં કાંઈ ડરવાનું નથી. ખાલી 4-5 દિવસ દુખાવો રહીએ, પછી કાંઈ થતું નથી. આમ રનિંગ જ થઈ જાય આપણું. અચ્છા, તમે કેટલા દિવસમાં કામે ચડી ગયા હતા પાછું? હું તો 6 દિવસમાં ચડી. 6 દિવસમાં? અને 10 દિવસ બહાર નહોતો નીકળો. ઓકે. અને આ તમારો જ ફોટો છે? હા. હે, આ તમારો જ ફોટો છે? શું વાત છે, આ તો બિલકુલ ચેન્જ લાગે છે. 10 વર્ષ જવાન થઈ ગયા તમે. કીધું તો તાજી સરે કે તમે 10 વર્ષ પાછળ આવી જાઓ. શું વાત છે, વાહ 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 વાહ. અને તમને કેવું લાગે છે અત્યારે? હવે ફર્સ્ટ ક્લાસ, આખો નવો અવતાર જ આપી દીધો આપણે. શું વાત છે, અરે વાહ વાહ. એનસીસી નું કામ એટલે એમ કેવું પડે, પ્લસ તાજવીર સર નું કામ એટલે એમાં કઈ કેવું જ ન પડે. ઓકે. અને તમને હેર સ્ટાઈલ અને એમ બહુ ફર્સ્ટ ક્લાસ કરી દીધી. કરી દીધી, સરસ છે. અને તમારી સર્જરી પછી અત્યારે તમે, તમને બરાબર રેગ્યુલર કોલ આવે છે તમારી ટ્રીટમેન્ટ માટે? બધા જે પીઆરપી ટ્રીટમેન્ટ ને એના માટે તમને વ્યવસ્થિત કોલ્સ આવે છે ક્લિનિક ઉપરથી? ઓકે, સરસ. તો થેન્ક યુ વેરી મચ હિતેશભાઈ. બીજું કાંઈ તમારે કેવું છે અમારા વ્યુઅર્સને? તમે હેર ટ્રાન્સપ્લાન્ટ કરવા જતા હોય એના માટે કંઈ સલાહ આપવી હોય તો? હેર ટ્રાન્સપ્લાન્ટ જેમને કરાવવું એને બહુ સારું છે. અને જે લોકોને સગાઈની ઓરડાને પ્રોબ્લેમ હોય, લગ્ન પહેલાં બિચારાઓને વાળનો પ્રોબ્લેમ હોય, એને અત્યારે અહીંયા કરાવવા જેવું એમ બીજે કરતા. ઓકે, સારામાં સારું છે. કાંઈ આડઅસર કાંઈ નહીં. આ હું રહ્યો આમનામ. સરસ સરસ સરસ, બહુ સરસ. થેન્ક યુ વેરી મચ હિતેશભાઈ. અને સ્ટાફ એ બધો સારો એમ. હા, એ બહુ મહત્વનું છે કે ઘણી વખત ઘણા હેર ટ્રાન્સપ્લાન્ટ ક્લિનિકમાં તમને સર્જરી કરીને છોડી દે છે. અહીંયા અમારા બધા સ્ટાફ તમને વારે વારે કોલ કરી અને તમારી ટ્રીટમેન્ટ માટે, તમારી મેડિસિન્સ માટે રેગ્યુલર ફોલોઅપમાં રહે છે. અને એના કારણે આજે તમને સરસ મજાનું રિઝલ્ટ આવેલું છે. બહુ સરસ, તમારું તો આખું ટ્રાન્સફોર્મેશન થઈ ગયું. 10 મહિનાનો રિઝલ્ટ છે. 10 જ મહિનાનો. હજી આનાથી ડેન્સિટી વધારે થશે તો હજી સારું થતું જશે. પણ દવા તમારે ક્યારેય બંધ નથી કરવાની મને પૂછ્યા વગર. જો તમારે દવા બંધ કરવાની હોય ને, પહેલાં તમારે મને એક વખત પૂછી લેવાનું. બરાબર છે? થેન્ક યુ વેરી મચ.